નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 11 એટલે કે પદ્ય 11 મરજીવ્યા. મરજીવ્યા એટલે શું? અહીંયા એનો મરજીવ્યા એટલે થાય છે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લાવનાર હોય છે તેને, એટલે કે જે દરિયામાં જાય છે અને દરિયામાં ઊંડાણમાં જઈ અને ડૂબકી મારી અને જે મોતી છે એ જે લાવે છે એને મરજીવ્યા. મર એટલે મરવું, અને એમાંથી જો જીવિત થઈને આવે એટલા માટે મરજીવ્યા એવા શબ્દોનો પ્રયોગ કરેલો છે એ લોકો માટે. આ એક જે કાવ્ય છે એક સોનેટ છે. સોનેટ એટલે શું? સોનેટ હંમેશા 14 લીટીમાં જ લખાયેલું હોય છે. પરીક્ષામાં 9મામાં કે 10મામાં કે વાર્ષિક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સોનેટમાં કેટલી પંક્તિ હોય છે, તો સોનેટમાં 14 પંક્તિ એટલે કે 14 લીટી હોય છે આ રીતનું. અને એ રીતે એના અલગ અલગ પ્રકાર પડતા હોય, પણ એના ઉપર આપણે ઊંડાણમાં નથી જવું, આપણે ફક્ત એની આગળ જોઈએ. તો મરજીવ્યા એટલે કે સમુદ્રમાં ઊંડે ઉતરી અને ડૂબકી મારી મોતી લાવે છે. હવે એના લેખક કોણ છે? તો પૂજાલાલ. પૂજાલાલ છે. તો અહીંયા મરજીવ્યા છે તો એ કાવ્ય અહીંયા લેખકે આપણી સમક્ષ કેમ મૂકેલું છે એની પણ આપણે ચર્ચા કરીશું. એમાંથી આપણને કયો બોધ લેવાનો છે, પણ એના પહેલાં આપણે કવિ પરિચય જોઈએ. તો મરજીવ્યાના કવિ છે પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું, એટલે કે દલવાડી રણછોડદાસ એમના પિતાજી છે અને દલવાડી એમનું વતન છે. અને એમનો જે જન્મ છે દલવાડી અટક છે અને વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે તેમણે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડેચેરીમાં વસવાટ કર્યો. પારિજાત પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્યગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને અધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. ગુર્જરી એ સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. આ જે છે એમાં લેખક મરજીવ્યાના લેખકનું નામ, એનો સાહિત્ય પ્રકાર, કારણ એના પિતાજીનું નામ, એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, એટલે કવિ પરિચય વાંચવો જરૂરી છે. હવે મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્યરચના કેવી છે? સોનેટની કાવ્યરચના કેવી છે? તો શું કીધું છે? સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. મરજીવ્યા કેટલી લીટીમાં લખાયેલું છે, કાં તો કયા છંદમાં લખાયેલું છે, એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો 14 પંક્તિનું અને છંદમાં લખાયેલું છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. દરિયામાં જવું અને એમાંથી જો મોતી લેવા એ કોઈ સહેલી વાત નથી. અહીંયા મરજીવ્યા એટલે શું એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે, એટલે કે અગાધ એટલે કે ઊંડાણ સમુદ્રમાં મોતી લેવા લેતા મૃત્યુનું પણ જોખમ હોઈ શકે, માટે જ એને મરજીવ્યા કહેવાય છે. આ જે કાવ્ય છે સોનેટમાં ડર્યા વગર, અટક્યા વગર, ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન કરેલું છે. જે મરજીવ્યાઓ છે એ લોકોને હિંમત રાખી અને કોઈપણ જાતના ડર વગર આગળ જવાનું છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાળ્યા વરે એમ નથી, એટલે કે એમને સગાવાલા એને અટકાવે છે. આપણે પંક્તિમાં જોશું, એ દ્રઢ નિશ્ચયી છે. અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે, પણ મૃત્યુની મુખો મુખ થઈને મોતી લઈ બહાર આવે છે ત્યાં સોનેટ પૂરું
થાય છે. આમ જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતી રૂપી ફળ એટલે કે એમાં જ એને સફળતા પ્રાપ્ત થાય છે એ એવો ભાવ આ સોનેટમાં વ્યક્ત થયો છે. બીજું આપણે કહી શકીએ કે સાહસ કરે તે પામે, જે પ્રયત્ન કરે છે તેને જ સફળતા મળે છે. વાવે તે લણે, જે વાવે છે તો જ એમાંથી એને પાક મળે છે. જમીનમાં વાવે નહીં તેને કોઈ પાક મળતો નથી. બીજી પંક્તિ છે કે સાહસ વિના સિદ્ધિ નહીં. સાહસ વિના એટલે કે હિંમત કરી સાહસ કરીએ તો જ આપણને એમાં સફળતા મળે એ કારણે વિકાસ. અને બીજું આપણે તમે ભણીને આવ્યા છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ, કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃદ્ધા. બધાને આ શ્લોકનો અર્થ પણ ખબર છે કે ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી જ કાર્યની સફળતા મળે છે, ખોટા વિચારો કરવાથી નહીં. સુપ્તેલા સિંહના મુખમાં પ્રાણીઓ પણ જાતે પ્રવેશતા નથી, એને પણ ખોરાક માટે બહાર જવું પડે છે. એ પ્રકારનું આખું જે કાવ્ય છે એમાંથી આપણને બ્રહ્મબોધ પ્રાપ્ત થાય છે. અહીંયા વિદ્યાર્થી એટલે કે સાહસ કરવાની જરૂર છે. હવે આપણે આગળ કાવ્ય પંક્તિનો અર્થ જોઈએ. મરજીવ્યા જે છે એ 14 પંક્તિમાં એટલે કે 14 પંક્તિમાં લખાયેલું છે. તમે ગણી લેજો, કોઈ પણ સોનેટ હશે તો સોનેટ હંમેશા 14 લીટીનું જ હોય. ઘણીવાર 4 લીટીનું હોય છે, ઘણીવાર 2 લીટી, 2 2 2, કાં તો ઘણીવાર 4 4 4 અને છેલ્લે 2, એ રીતે હોય છે. હવે આપણે પંક્તિનો અર્થ જોઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી, અંટક મરજીવ્યા ડંગ ભરંત ઉત્સાહના. કે છે સમુદ્ર એટલે કે દરિયો, ભણી એટલે કે તરફ, અને આગળ એટલે કે ઉપડ્યા એટલે કે પોતે સમુદ્ર તરફ જાય છે. મરજીવ્યા પોતાનો પહેરવે છે ઓક્સિજનનો બાટલો, એનો જે આખો પોશાક છે એ પહેરી, કમર કશી એટલે કે પોતે હિંમત રાખી અને પોતે આગળ જાય છે. અંટક મરજીવ્યા, અંટક એટલે કે ટેકેલું, ટેકેલું મરજીવ્યા પોતે જાય છે. ડગ ભરંત ઉત્સાહના, ડર્યા વગર એ પોતાના ડગલા ભરીને આગળ જાય છે. એના મનમાં એમ જ છે, ગમે એમ થાય અમારે સમુદ્રમાં ડૂબકી મારવી છે અને એમાંથી મોતી બહાર કાઢવા છે. પણ સમુદ્ર કેટલો ઊંડાણવાળો હોય છે અને એમાં જવું કોઈ જેવા તેવા વ્યક્તિની વાત નથી. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી. અહીંયા પ્રદીપ્ત એટલે થાય છે પ્રકાશિત કાં તો ઉત્તેજિત. ઉત્તેજિત નયનો એટલે કે આંખો, અથાગ એટલે થાય છે કે અથાગ એટલે કે અપૂર્વ. બળ ઉભરે અંગથી, એનામાં એક પ્રકારની પ્રકાશ શક્તિ એનામાં ઉભરે છે, હિંમત જાગે છે. મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. મહારવ એટલે થાય છે મોટો અવાજ, ભારે મોટા અવાજ. તણી એટલે કે મોટા દરિયાનો જે, સમુદ્રનો મોજાનો જે અવાજ છે એના તરફે જાય છે. ઠરી બધી ચાહના અને કે છે એમની બધી ચાહ, એમની જે ઈચ્છા છે એ સ્થિર થઈ જાય છે. એટલે જે પંક્તિ છે એનો અર્થ થાય છે કે ટેકીલા એવા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડે છે. તેઓ આનંદમાં આવે, હિંમતથી કામ કરવા તૈયાર થાય છે. એમની આંખો ઉત્તેજિત હતી સમુદ્રમાં જવા માટે અને અંગમાં અતિશય તાકાત આવે છે, દેખાય છે. મહાગર્જના એટલે કે મોટી મોટી સમુદ્રના મોજાઓની જે ગર્જના છે એ દિશા તરફ એમની ઈચ્છા સ્થિર થાય છે. એના પછી કીધું છે કે દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા ભલા, કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં પણ એમ જ વાર્યા વળ્યા. દરિયા પ્રિયજનો આ સમુદ્રમાં જાય છે પોતાના દીકરાઓ એટલે પોતે ડરે છે એ લોકો પાછા જીવતા આવશે કે નહીં એમ કહીને જ્યારે એ જાય છે ત્યારે એમના પ્રિયજનો છે એમની આંખોમાં આંસુ આવી જાય છે. એમને શિખામણ આપે છે કે તમને ભગવાને જિંદગી આપે છે તો એને વેડફી
ન નાખો એમ કહે છે. ડર્યા પ્રિયજનો એટલે કે એમના જે સગા વહાલાઓ છે એ પણ ડરી જાય છે. બધા જ સજલ નેત્ર આડા ફર્યા. સજલ નેત્ર એટલે કે બધાની આંખોમાં આંસુ આવી ગયા. આંસુથી છલકાતી આંખ અને બધા રોતા રોતા એમના આડા ફરી જાય છે કે તમારે જવું નથી. શિખામણ દીધી એમને સમજાવે છે કે અમને સલાહ આપે છે. વૃદ્ધા જીવને વેડફો કા બલા, નકામું તમે જીવનને હું કામ શા માટે બગાડો છો. કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા, અને કહે છે કે આ જે આંધળી જે તમે અવિચારી જે સફળતા મેળવવા માગો છો ગુમાવો છો એને તમે શા માટે એટલે કે વિનાશ તરફ શું કામ આંધળા થઈને જાઓ છો. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં એમ એ વર્યા. પણ જેના મનમાં દ્રઢ નિશ્ચય છે ગમે એમ થાય મૃત્યુ થાય તો એ ભલે અને જીવતા આવશો તો એ ભલે, એ હિંમત રાખી એ પાછા એટલે કે આગળ ચાલ્યા જાય છે. એમના કહેવાથી એ વળતા નથી. અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી? પરંતુ દ્રઢ નિશ્ચય મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માનતા નથી. એના પછી ત્રીજી પંક્તિ છે. ગયા ગરજતા અફાટ વિકરા રત્નાકારે, તરંગ ગિરિમાળસા હૃદય ઉપરે અથાડ્યા, હઠિયાના લવ તોયે સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીદ કાળને ગહરે. અને આ રીતે એમના પ્રિયજનોના સમજાવવા છતાં એ અટકતા નથી અને સમુદ્રમાં જાય છે. અને અફાટ વિશાળ એવું જેનું કોઈ માપી ન શકાય એવી ગર્જના કરતા જે સમુદ્રો છે એના તરફે જાય છે. વિકરાળ એટલે થાય છે ભયાનક, અફાટ એટલે થાય છે પુષ્કળ પાણી, અને ગરજના એટલે કે જે ગર્જના જે અવાજ આવે છે, રત્ના કરે એટલે થાય છે સમુદ્ર. તરંગ ગીરી માળ એટલે કે તરંગ એટલે કે જે મોજું છે એ મોજું ઊંચે ઊંચે સુધી પહોંચે છે. ગીરી માળસા હૃદય ઉપરે અથડાયા, અને પર્વતની લાંબી હારમાળા હોય એવીના મોજાઓ છે ઉપર ઉપર ચડે છે. હઠિયા નવલોએ તોયે અને છતાં એ લોકો ખસતા નથી સહેજ પણ. સાહસિક સર્વ કૂદી પડ્યા અને હિંમત કરી એ બધા એ સમુદ્રમાં કૂદકો મારે છે. અખાધ જળમાં એટલે કે ઊંડાણ એવા જળમાં એ પોતે ઊંડું એવું પાણી છે એમાં પ્રવેશ કીધ કાળને ગહરે, અને કાળને ગહરે એટલે કે કહે છે મોતને ગહરે. સમુદ્રમાં તો ડૂબી પડ્યા પણ પાછા એ નીકળશે કે નહીં એટલે અહીંયા કાળને એટલે કે જીવ મરવામાં ડૂબી પડ્યા એટલે થાય છે કે તેઓ અફાટ એટલે કે પૂર જોશમાં જે ગર્જનાઓ થાય છે સમુદ્ર તરફ જાય છે. ગિરિમાળ સાથે મોજા અફડાય છે અને એ એમના હૃદય ઉપર મોજા અફડાયા જેવા અંદર અંદર ડૂબકી મારે છે તો પણ તેઓ સહેજ પાછા ખસ્યા નહીં. આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા અને જાણે કાળની ગુફામાં દાખલ થયા. અને એના પછી છેલ્લી બે પંક્તિ છે એમાં કહે છે કે ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મોત મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. અને તેઓ મૃત્યુના ખૂંદિયા એટલે કે આખા સમુદ્રમાં ચારે બાજુ બધે મોતી શોધવા માટે ચારે બાજુ દોડી ભળે છે. તમોમય એટલે કે સમુદ્રમાં તો અંધકાર હોય છે એમાં શોધખોળ કરે છે. તળો અને પામ્યા તળમાં બધે ખૂંદી, અને અખૂટ મણી મોતી કોષ અને અખૂટ એવા ખૂટે નહીં તેવું અહીંયા મણિમતી કોષ એટલે કે મણી અને મોતીનો ખજાનો લઈને એ બહાર આવ્યા. એમ આખા સમુદ્રમાં અંધકાર એવા પાણીમાં એ મૃત્યુના અંધકારમાં તળિયામાં ચારે બાજુ ખૂંદી વળે છે અને અખૂટ એવા મોતી લઈ અને એ પોતે પાછા ફરે છે. આમ જે કાવ્ય છે એ કાવ્યમાં સમુદ્રમાં એટલે કે કાળની ગુફામાં પ્રવેશ કરે છે અને મરણના અંધકારનો સહેજ પણ ડર રાખ્યા વગર સમુદ્રના છેક તળિયા સુધી પહોંચીને અમૂલ્ય એવા મણી મોતીનો ખજાનો લઈ આમ બહાર આવે છે. આ સોનેટ દ્વારા કવિનું તાત્પર્ય એ છે કે મરજીવ્યાની જેમ જે માનવી દ્રઢ નિશ્ચયથી સાહસ ખેડે છે હિંમત કરે છે તેને સફળતા મળે છે, તેને મોતી રૂપી સફળતા મળે છે. એ પ્રકારનું કાવ્ય એક મરજીવ્યા દ્વારા આપણે દ્રઢ નિશ્ચય કરી અને મારે આ કાર્ય કરવું જ છે અને એ કાર્ય કરવા માટે જિંદગીમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ એમનો સામનો કરી હિંમતથી તો એમાં મોતી રૂપે સફળતા ચોક્કસ મળે છે. એ પ્રકારનું આખું કાવ્ય છે. અહીંયા
મરજીવ્યા કાળમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ એ પ્રકારનો સવિસ્તારમાં પ્રશ્ન પૂછાતો હોય છે. અહીંયા કાવ્ય પૂરું થાય છે. એના શબ્દાર્થ અને સ્વાધ્યાય લખી નાખો. અસ્તુ.